Good afternoon, sir. Yes, please. Thank you, sir. શું કોડ આપ્યો આપને? સર, મારો કોડ MNC છે. MNC મલ્ટીનેશનલ કંપની? યસ સર. ચલો સરસ. શું ભણ્યા? સર, મેં BE ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાંથી ગ્રેજ્યુએશન કરેલું છે. ત્યારબાદ એક વર્ષ જોબ કરી હતી અને પછી હું સિવિલ સર્વિસની પ્રિપેરેશનમાં લાગ્યો. કયા વર્ષમાં ગ્રેજ્યુએટ થયા? હું 2015માં. પછી સિવિલ સર્વિસ એટલે UPSC કે ખાલી GPSC? ના, શરૂઆત તો સર UPSCથી જ કરી હતી, પરંતુ એમાં અનફોર્ચ્યુનેટલી મેન્સ સુધી પહોંચ્યો ન શક્યો. એક જ આપી પ્રિલિમ કે? ના, ત્રણ પ્રિલિમ આપી. ત્રણ પ્રિલિમ આપી? હા. ઉમેદવારો કદાચ ત્યાં વધારે હશે. GPSC માં તો મારી પ્રિલિમ નીકળી ગઈ બધી, પણ એમાં મેન્સમાં નથી ક્લિયર થયું. આ ફર્સ્ટ ટાઈમ મારું ઇન્ટરવ્યૂ આવેલું છે. અને પછી કોઈ જોબ કરી નહીં તમે? ના, પછી મેં 2021થી ફાઇનાન્શિયલ જરૂરતના કારણે મેં છે ને એક હોસ્પિટલમાં એડમિનિસ્ટ્રેટર તરીકેની અને OT ટેકનિશિયન તરીકેની જોબ લીધી હતી. અચ્છા. અને એ કન્ટિન્યુ જ છે અત્યારે, હું એ કરું છું. અચ્છા, OT ટેકનિશિયન તરીકે. હા, એટલે હોસ્પિટલનું એડમિનિસ્ટ્રેશન કામ જોવાનું અને ઓપરેશન ચાલુ હોય ને ત્યારે મારે સ્ટેન્ડ બાય રહેવાનું કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટમાં કોઈ પ્રોબ્લેમ આવે. એટલે એ તો તમારી લાઈનનું જ છે ને સર? હા, એટલે સમહાઉ એવું જ છે કે મારી લાઈનનું છે. ભલે એટલું હાઈ લેવલનું નથી, પણ નોર્મલ છે. તો અત્યારે તમારે ઈચ્છા તો ડેપ્યુટી કલેક્ટર થવાની જ હશે? હા સર, ફર્સ્ટ પ્રેફરન્સ તો ડેપ્યુટી કલેક્ટર જ છે. પછી? હા, ફર્સ્ટ પ્રેફરન્સ ડેપ્યુટી કલેક્ટર, પછી ACGST છે. પોલીસની? પોલીસની ઈચ્છા ઓછી છે. પછી મામલતદાર મૂકવાની. અને શું ફ્રી ટાઈમમાં શું કરો? હા, ફ્રી ટાઈમમાં સર મને લોક સાહિત્યમાં થોડો ઇન્ટરેસ્ટ છે, એટલે હું ડાયરા અને રસદારની વાર્તાઓ છે મને કેવી પણ ગમે છે અને હું સાંભળું પણ છું. કઈ વાર્તાઓ? આપણે રસદારની લોક સાહિત્યની વાર્તાઓ જે આવે ને, ઐતિહાસિક વાર્તાઓ જે આપણે ડાયરામાં આવે, એ પ્રમાણેની વાર્તાઓ સાંભળવાનો શોખ છે અને હું ક્યારેક લોકોને ફ્રેન્ડ સર્કલમાં કહું બી છું. આપણે ટેક્સીસ કયા પ્રકારના હોય અથવા એની જોગવાઈ ક્યાં કરેલી હોય? વેરા, કરવેરાની વાત છે. કરવેરામાં સર અત્યારે તો ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ બે પ્રકારના ટેક્સીસ હોય. ડાયરેક્ટ ટેક્સીસની અંદર આપણે જે ઇન્કમ ટેક્સ છે કે જે આપણે પર્સનલી ભરતા હોઈએ કમાઈ, અને બાકી GST. પંચાયતને કોઈ સત્તા ખરી વેરા ઉઘરાવવાની? પંચાયત, હા, પોતે પાણી મહેસૂલ કે એવું નાના નાના કરવેરા કે અંદર મેળો કે એવો કંઈ ફેર થયો હોય તો એના લગતા વેરા કે એ બધું ઉઘરાવી શકે. અને મ્યુનિસિપલ કોર્પોરેશન? મ્યુનિસિપલ કોર્પોરેશન કે શિક્ષણ કર છે, પછી રેગ્યુલર જે પ્રોપર્ટી ટેક્સ છે. પંચાયતવાળા પ્રોપર્ટી ટેક્સ ના ઉઘરાવી શકે એવું? સર, હા, ઉઘરાવ ખ્યાલ નથી પણ મને એના બાબતે. હા. અને રાજ્ય સરકાર શું કરે? રાજ્ય સરકાર, આપણે મેઇનલી તો રાજ્ય સરકારની આવક SGST માંથી જાય, સ્ટેટ GST માંથી, અને એના સિવાય પેટ્રોલ અને ડીઝલ પરનો જે વેટને સર્ચ લગાવે છે એના ઉપરથી. બીજા કયા વેરા? ગુજરાત સરકારની વાત કરીએ તો બીજા કયા વેરા આવે? ગુજરાત સરકાર સ્ટેમ્પ ડ્યુટી કે રજીસ્ટ્રેશન ઉપર ફીઝ લે છે. બાકી તો સર બીજી અત્યારે કોઈ ખબર નહીં. કોઈ લાઇટનું બિલ ભરવા ગયા નથી ક્યારે? હા, લાઇટનું બિલ ભરવા ગયા. RTOનો ટેક્સ ભર્યો નથી? હા, એ તો વ્હીકલ પરચેસ ટાઈમે RTO ટેક્સ ભરીએ છીએ. હા, પિક્ચર જોવા જતા નતા પહેલા? પિક્ચર ઉપર ટેક્સ લાગે. હા, અત્યારે નથી લાગતો. અત્યારે GST લાગે છે. એટલે આ બધા ટેક્સીસ છે. શું કામ ટેક્સ ઉઘરાવે સરકાર? કોઈ પણ સરકારને શું જરૂર પડે ટેક્સની? સરકારને મતલબ સરકાર પછી જે ટેક્સ ઉઘરાવે એમાંથી પબ્લિકના વેલફેર માટેની સ્કીમો ચલાવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરે. અત્યારે તો કેટલીક રાજકીય પાર્ટીઓ બધું માફ કરી દેશે, તો એ પૈસા વગર વિકાસ કેવી રીતે કરશે? સર, એ જો કે ફ્રી બીઝની વાત કરીએ ને આપણે, તો એ થોડુંક તો મારા મત મુજબ તો એવું છે કે એ ના હોવું જોઈએ. શું કરવું જોઈએ તો આપણે? કઈ રીતે રોકીશું એને? એ તો પબ્લિકને બી અવેર કરવી જોઈએ કે તમે જે ફ્રી બી ફ્રીની વાત તો જોઈએ જ છે ને. પણ સર, એમાં પબ્લિકમાં આપણે લીધું જ છે ને, અત્યારે ફ્રીમાં જ મોક ઇન્ટરવ્યુ અપાયા છે. એ વાત બી છે. તો પછી પબ્લિકને તો ગમે જ છે ને? પબ્લિકને ગમે છે, પણ પબ્લિકને એના બાબતે અવેર કરવી જોઈએ કે લાંબા ગાળે કર્યા અવેર. ચલો ને, તમને અવેર કર્યા તો બી તમે શું કર્યું? આયા જ ને, એટલે એવરીબડી લાઈક્સ. એમ મારું ખાલી એવું કહેવું, કોઈ રાજકીય પક્ષ એવું કહેશે કે હું 200 યુનિટ ફ્રી આપીશ, તો બીજો કહેશે હું 300 યુનિટ ફ્રી આપીશ. કોઈ કહેશે હું બસ ભાડામાં રાહત આપીશ. કોઈ કહેશે તમને સીધે સીધા બેરોજગારીનું ભથ્થું આપી દઈશ, વિધવાઓને પૈસા આપીશ. તો બધાને ગમવાનું જ છે. આપનારને ગમે છે, લેનારને ગમે છે, તો આપણે કોણ વચ્ચે?
પણ મોટા સરકારે અવેરનેસ વધારવાની જરૂર છે, કારણ કે બધાને, આપણે મારા જ ઘરમાં વાત કરું તો મારા દાદાને કે આ મફત મળે છે તો એ કામ કરીએ, પણ એકચ્યુઅલી હું એમને સમજાવું કે દાદા આનાથી આટલા ટાઈમે આ ફાયદો થશે કે આટલા ટાઈમે આ નુકસાન જશે, તો કદાચ એમનામાં અવેરનેસ આવે ને એ પણ એ બાબતથી થોડાક. હવે આપણે એને બીજા એંગલથી જોઈએ, જો સરકાર બધું મને મફત જ આપી દેશે તો હું મહેનત કરીશ? ના સર, હા, કોઈ મહેનત કરવા નહીં માગે. એટલે તમારે કરીશ નહીં કરે, કોઈ નહીં કરું ને. એટલે જે આપણે વાત કરી કે ટેક્સ રેવન્યુ જરૂરી છે અને એનો યોગ્ય ઉપયોગ કરવો, પ્લાનિંગ મુજબ કરવો, એ બી જરૂરી છે. તો કોણ આ રીતે નક્કી કોણ કરે કે આ આટલી આવક થઈને આટલો ખર્ચ થશે, એને શું કહેવાય હિસાબ કિતાબને? બજેટ, આપણે બજેટ. બજેટમાં શું હોય? આપણે કોઈ દાડો બજેટ સાંભળ્યું? બજેટ વિશે વાંચ્યું, સાંભળ્યું? હા સર, બજેટમાં રેવન્યુ, બજેટ અને કેપિટલ બે પ્રકારનું હોય. રેવન્યુ અંદરથી આપણે જે ટેક્સ દ્વારા આવક થાય છે અને નોન ટેક્સ દ્વારા આવક થાય છે. નોન ટેક્સની શું આવક થાય? નોન ટેક્સની આપણે કોઈ ડિવિડન્ડ આવ્યું હોય કે ક્યાંયથી ફીસ કલેક્ટ કરી હોય. સરકારને ક્યાંથી આવે ડિવિડન્ડ? સરકારના બધા શું કહેવાય, ઇન્વેસ્ટમેન્ટ્સ હોય કે કંઈ શેર માર્કેટમાંથી કોઈ પણ બીજી એક સરકાર શેર માર્કેટમાં ના ના શેર માર્કેટમાંથી આપણે પણ જેમ કે બીજી કોઈ ફીસ વસૂલ. શેર માર્કેટમાં કોણ ઇન્વેસ્ટ કરે જે સરકાર સિવાય કોઈ બોડી? હમણાં બહુ કોન્ટ્રોવર્સીમાં આવે એવી બોડી LIC, SBI એ બધા કરે ને? હા, LIC કરે. LIC કરે. LIC માં કોના પૈસા હોય? LIC માં જનરલી જે ઇન્સ્યોરન્સ હોલ્ડર છે, જે ઇન્સ્યોરન્સ ખરીદે છે, એ લોકોના પૈસા હોય. અને એને LIC એમાં શેર માર્કેટમાં કે બધા જગ્યાએ ઇન્વેસ્ટ કરીને એમને રિટર્ન આપતી હોય છે. એટલે LIC અથવા બીજી જે નાબાર્ડ જેવી સંસ્થાઓ છે એ સબસિડી આપે કે લોન આપે? તો શાના માટે આપે એ લોકો? કયા કામ માટે? નાબાર્ડ તો જનરલી સર ખેતી ને મતલબ કૃષિ રિલેટેડ ડેવલપમેન્ટ માટે અને કૃષિમાં કૃષિના ઉપર લાવવા માટેના જનરલી બધા પ્રોજેક્ટ. તમને લાગે છે આપણે જુવાન, તમે પોતે જુવાન છો, તમને કોઈ કે ભાઈ ખેતી કરો તો તમે કરો? સર હા, અત્યારે જનરલી કોઈ એ બાબતે બે બાજુ તરફ વળતા નથી, જેની પાસે ખેતી તરફ ઝુકાવ ઘટતો જાય છે. હા, ઘટતો જાય છે. બધાને સરકારી નોકરી જોઈએ, બરાબર? સરસ સર. સર યસ, દેશનો સૌ પ્રથમ સર્વોચ્ચ એવોર્ડ કયો છે? સર ભારત રત્ન. અત્યાર સુધીમાં કોઈ ગુજરાતીને મળ્યો હોય એવું ખરું? હા સર, ભારત રત્ન આપણે સરદાર વલ્લભભાઈ પટેલને મળેલો છે, ગુજરાતી છે. મોરારજી દેસાઈ સાહેબ. મોરારજી દેસાઈને અપાયો છે? હા. ઓકે, અને એ સિવાયના અન્ય પુરસ્કાર? એ સિવાયના પદ્મવિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી એવોર્ડ છે, પછી અલગ અલગ ફિલ્ડમાં અલગ અલગ ઘણા બધા એવોર્ડ છે. આવો જે જ્ઞાનપીઠ પુરસ્કાર છે સાહિત્યમાં? હા છે. કેટલા ગુજરાતીઓને મળ્યો છે? સર એકચ્યુઅલી નંબર તો મને યાદ નથી, પણ ઉમાશંકર જોશી સાહેબને મળેલો છે. શેના માટે? એમની કાવ્ય સંગ્રહ નિશિથ માટે મળેલો છે. ઓકે, પછી? પછી ગુજરાતી તો સર બીજા કોઈ ધ્યાનમાં નથી આવતા, પણ હા, શ્રી રામધારી શ્રી દિનકરને મળેલો છે. રાજેન્દ્ર શુક્લ નામ સાંભળ્યું? હા, રાજેન્દ્ર શુક્લ ધ્વનિ. ધ્વનિ માટે મળ્યો છે, બરાબર ને? ક્યારે મળ્યો છે ખ્યાલ છે? સર યર ખ્યાલ નથી. પછી એ સિવાય? સર એ સિવાય ખ્યાલ નથી. નહીં, પન્નાલાલ પટેલ નામ સાંભળ્યું? હા સર, નામ તો સાંભળ્યા છે, પણ એમને એકચ્યુઅલી મને પાક્કું ખ્યાલ નથી કે એમને કયા માટે અને ક્યારે મળેલા છે. રઘુવીર ચૌધરી? એમનું બી નામ સાંભળેલું છે, પણ એમને ખ્યાલ નથી. બરાબર, સારું. બંધારણમાં કેટલાક મૂળભૂત અધિકારો આપેલા છે, કંઈક વિગત આપશો એની? હા, બંધારણમાં મુખ્યત્વે 6 પ્રકારના મૂળભૂત અધિકારો આપેલા છે, જેમાં સમાનતાનો અધિકાર છે, પછી રિલિજિયસ સ્વતંત્રતાનો અધિકાર છે, સમાનતાનો અધિકાર છે, પછી રિલિજિયસ માઇનોરિટી માટે અને રિલિજિયસ પોતાના રિલિજનને નિભાવવા માટેનો અધિકાર છે, પછી આર્ટિકલ 32ની અંદર તમારો મૂળભૂત અધિકાર જો હણાઈ જાય તો તમે એના માટે રેમેડીઝ માટેનો પણ અધિકાર છે. ઓકે, કોઈ એક અધિકારની વિગતો આપશો? એટલે કઈ રીતે વિગત? એટલે ડિટેલમાં? હા, રાઇટ ટુ ઇક્વાલિટી જે આર્ટિકલ 14ની અંતર્ગત, બરાબર. અને પછી એમાં આર્ટિકલ 15માં આપણે ઓપોર્ચ્યુનિટી. રાઇટ ટુ ઇક્વાલિટી આર્ટિકલ 14માં આવે? હા, આર્ટિકલ 14માં રાઇટ ટુ
ઇક્વાલિટી છે. કેવા પ્રકારની? પણ સમાનતાનો અધિકાર એટલે મતલબ કોઈને શું કહે, એકબીજા મતલબ દરેક વ્યક્તિને સમાન રીતે ટ્રીટ કરવાના. ઓકે, પણ આર્ટિકલ 14 તમે જ્યારે કહો છો તો શું સ્પેસિફિક છે ને કંઈક? હા, રૂલ ઓફ લો એન્ડ ડ્યુ પ્રોસેસ ઓફ લો બે પ્રકાર છે. એટલે રૂલ ઓફ એટલે બધાને કાયદા પ્રમાણે સમાન રીતે જોવાના. એક્ઝેક્ટલી, હા બરાબર. ઓકે, પછી આર્ટિકલ 15ની અંદર છે આપણે શું કહેવાય, ડિસ્ક્રિમિનેશનની અગેન્સ્ટમાં સરકાર મતલબ બંધારણમાં કીધેલું છે કે જેન્ડર કાસ્ટ રેસ પ્લેસ ઓફ બર્થ કે આ બધાના આધારે તમે ડિસ્ક્રિમિનેશન ના કરી શકો. ઓકે, 16ની અંદર છે ઓપોર્ચ્યુનિટી એમ્પ્લોયમેન્ટમાં એક સ્પેસિફિક છે આગળ ઓનલી મતલબ માત્ર આટલા જે શબ્દોનો ઉલ્લેખ કરેલો છે ને એટલા શબ્દો સિવાય મતલબ એટલા શબ્દોમાં તમે ડિસ્ક્રિમિનેશન ના કરી શકો એમ એ પર્ટિક્યુલર બાબત પર. ઓકે, સારું. લોક સાહિત્યમાં તમે રસ બતાવ્યો છે, બરાબર વાંચ્યું છે? કોનું લોક સાહિત્ય વાંચ્યું? મેઘાણી સાહેબનું વાંચેલું છે. ઓકે, સિવાય કોઈ પર્ટિક્યુલર ઓથર એમને, પણ જનરલી ડાયરાઓમાં જે પ્રકારની વાર્તાઓ તે મોસ્ટલી મેં મેઘાણી સાહેબને વધારે વાંચેલા છે. બાકી સાહિત્યમાં મેં મુનશી સાહેબની પાટણની પ્રભુતા, જય સોમનાથ, પછી મેઘાણી સાહેબના સોરઠી સંતો, સોરઠી બારવાટિયા. એટલે આ બધું સિવિલ સર્વિસમાં ગુજરાતી વિષય રાખ્યો છે? ના સર. અચ્છા, ઓકે. એમ જ રસ માટે? હા, રસ મને ખાલી શોખ છે એટલા માટે હું વાંચું છું. બરાબર. ગુડ આફ્ટરનૂન. આપે હમણાં જ જે પ્રમાણે કીધું એ પ્રમાણે બી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન કર્યું છે. મને આપ કહી શકો કે એનાલોગ સંકેતો શું હોય અને ડિજિટલ સંકેતો શું હોય? હા, એનાલોગ સંકેતો છે ને સર કોઈક માધ્યમ દ્વારા પસાર કરી મતલબ વાયરિંગ કરીને આપણે મતલબ ફિઝિકલ કનેક્શન દ્વારા એનાલોગ સિગ્નલ પાસ થતું હોય. જ્યારે ડિજિટલ સિગ્નલમાં કોઈ મીડિયમની જરૂર નથી હોતી, એ આપણે રેડિયો મતલબ પેલી રીતે પસાર કરી શકીએ. અચ્છા, એવું છે. તો જો જેમ કે ફોર એન એક્ઝામ્પલ અહીંયા કેમેરાસ છે, રાઈટ? હવે આ તો વાયરલેસ માઇક લગાયા છે, પણ અહીંયા જો વાયર્ડ માઇક એટલે કે ગાઈડેડ કમ્યુનિકેશન કર્યું હોત તો એમાં ખાલી એનાલોગ જ સંકેતો જાય? એવું જરૂરી નથી હોતું. તો તમે કીધું એનાલોગ, ફક્ત એવું ને મતલબ સિમ્પલ ભાષામાં કહું તો એનાલોગમાં મતલબ ફિઝિકલ કનેક્શન વધારે હોય, જ્યારે ડિજિટલમાં ઓછું હોય. સોરી ટુ ઇન્ટરપ્ટ, પણ આ જ લોજિક ઉપર જો ઓપ્ટિકલ ફાઈબર કમ્યુનિકેશન છે એ એનાલોગ થઈ જશે ને? હા સર, આ લોજિક ઉપર કદાચ મારું લોજિક ખોટું છે આઈ થિંક, બટ એનાલોગ થઈ જશે. હા, તમારી વાત સાચી. તો ઓએફસી છે એ એનાલોગ છે ડિજિટલ? ના, એ તો પ્રોપરલી ડિજિટલ જ છે. એ વાયર્ડ જ છે? હા, વાયર્ડ જ છે. ઓકે સર, પ્લીઝ કન્ટિન્યુ. ઓકે, તો તમારા કેવા પ્રમાણે? ઓકે, તો એનાલોગ સંકેતો વાયરથી ટ્રાન્સફર થાય ઇન શોર્ટ, એવું તમે કહેવા માગો છો? શ્યોર છો તમે આ વાત? ના સર, હવે હું સરને વાત કરી હું કન્ફ્યુઝ થઈ ગયો એટલે મેં છોડી. એવું છે. તો ફ્રી સ્પેસ ઓપ્ટિકલ કમ્યુનિકેશન ડિજિટલ હોય? ઓપ્ટિકલ કોમ્યુનિકેશન ડિજિટલ હોય, કારણ કે એમાં લાઇટ સોર્સમાં પસાર કરીને ફરી પાછું એને ફરી પાછું આપણે ઇલેક્ટ્રિક સિગ્નલમાં ટ્રાન્સમિટ કરી લઈએ, ચેન્જ કરી લઈએ. ચલો ચલો, કંઈ વાંધો નહીં. એનાથી આગળ વધીએ તો ચલો હવે એકદમ બેઝિક વસ્તુ. AM સાંભળ્યું છે? AM, હા, એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન. ઓકે, થોડુંક એક્સપ્લેન કરશો? હા, કોઈ પણ સિગ્નલને જ્યારે ટ્રાન્સમિટ કરવાનું હોય ને ત્યારે આપણે એને કેરિયર સિગ્નલ સાથે મેચ કરીને એના એમ્પ્લિટ્યુડમાં વધારો કરી શકીએ કે જેના કારણે આપણે પ્રોપર જે વેમાં મેસેજ મોકલવો છે વેમાં મોકલી શકીએ, તો એને એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન. ઓકે, અને FM શું હોય? FMમાં સેમ વસ્તુ હોય સર, પણ એમાં કેરિયર સિગ્નલ ફ્રિકવન્સી સાથે મેચ કરવાનું, પહેલાંમાં એમ્પ્લિટ્યુડ સાથે મેચ કરવાનું. ઓકે, આપણે યુઝ કરીએ છીએ નોર્મલ લાઈફમાં AM FM? હા, તો નોર્મલ લાઈફમાં થોડાક એક્ઝામ્પલ આપો તો સાહેબને બધાને ખ્યાલ આવે. નોર્મલ લાઈફમાં સર આપણે જોઈએ તો રેડિયો આપણે જે FM રેડિયોઝવાળા આવે છે ને એમાં ફ્રિકવન્સી મોડ્યુલેટમાં મતલબ એમ યુઝ કરે, જેમ કે 98.3 છે રેડિયો મિર્ચી ને બધા. અને એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશનમાં જનરલી આપણે વિડીયો સિગ્નલ્સ ટ્રાન્સમિટ કરવા હોય ને ત્યારે આપણે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશનનો યુઝ કરીએ. શું 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 ફરીથી બોલો? ઓડિયો સિગ્નલ ટ્રાન્સમિટ કરવા હોય ને જ્યારે ત્યારે આપણે મોટાભાગે ફ્રિકવન્સી મોડ્યુલેશનનો યુઝ કરતા હોઈએ, અને વિડીયો સિગ્નલ ટ્રાન્સમિટ કરવા આપણે દૂરદર્શન ને બધા ત્યારે એમનો યુઝ કરતા હોઈએ છીએ. તો દિલ્હી આકાશવાણી છે ફોર એન એક્ઝામ્પલ, રાઈટ? તો દિલ્હી આકાશવાણી FM યુઝ કરશે કે AM યુઝ કરશે? સર આકાશવાણી કેન્દ્ર છે ને 96.3 FM યુઝ કરશે. આપણે આગળ વધીએ, મને બધું છોડો, ચલો લેટ ઇટ બી, આપણે એના ઉપર પછી વાત કરીએ. વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાન એટલે
કોઈ પણ વિષયનું આમ એક જાતનું સ્ટડી કરું, ડિટેલમાં સ્ટડી કરું, એના શરૂઆતથી માંડીને અંત સુધી, મતલબ બેઝિક એટમથી માંડીને મોટા સુધીનું. ઓકે, તમે અહીંયા એટમ બોલ્યા, રાઈટ? શું હોય એટમ, એક્સપ્લેન કરો. એટમ એટલે કે કોઈ પણ એક તત્વનો કે કોઈ પણ વસ્તુનો એક નાનામાં નાનો અણુ, નાનામાં નાનો પરમ. કેવું હોય સ્ટ્રક્ચર વક્ચર થોડુંક સમજાવો. હા, એટમના સ્ટ્રક્ચરમાં સર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન્સ હોય, જે પ્રોટોન અને ન્યુટ્રોન્સ એના સેન્ટરમાં હોય અને જ્યારે ઇલેક્ટ્રોન એની ફરતે કક્ષામાં પરિભ્રમણ કરતા હોય છે. પ્રોટોન કયો ચાર્જ ધરાવે? પોઝિટિવ. અને ઇલેક્ટ્રોન્સ? નેગેટિવ ચાર્જ ધરાવે. ઓકે, તો આપણે એક નાના હતા ત્યારથી ભણતા આવ્યા છે કે સેમ ચાર્જવાળી વસ્તુ જો જોડે રાખીએ તો એની અંદર રિપલ્શન થાય, અપાકર્ષણ થાય. પરમાણુના કેન્દ્રની અંદર તો બહુ બધા પ્રોટોન છે, તો આ કેમ બધા એકસાથે કેમ ના રહી જાય છે અંદર? સર એના કારણે તો એ, મતલબ જેમ કે હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનમાં એક પ્રોટોન હોય છે, જ્યારે એના મતલબ હાઇડ્રોજન હિલિયમ જેમ જેમ આગળ એમ બે પ્રોટોન, મતલબ એના કન્સ્ટ્રક્ટ એની સંરચના જેવી રીતે થયેલી હોય. કેન્દ્ર છે, કેન્દ્રમાં બધા, જેમ કે હાઇડ્રોજનથી તમે હિલિયમ પર ગયા તો તમે કીધું અંદર બે પ્રોટોન થઈ ગયા. ચલો તમે કીધું, હું માનું છું અંદર બે પ્રોટોન થઈ ગયા, તો બે પ્રોટોન છે ધારો કે આ કેન્દ્રની અંદર બે પ્રોટોન છે, તો બંને અલગ કેમ નહીં થઈ જતા, ત્યાં ત્યાં જોડે ને જોડે કેમ રહે છે? સોરી સર. ચલો સાહેબે તમને એક સરસ પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે સાહેબે કીધું કે આર્ટિકલ નંબર 15, તો તમે આર્ટિકલ નંબર 15માં શું કીધું હતું? ડિસ્ક્રિમિનેશન. હા, થોડુંક એક્સપ્લેન કરો. ઓનલી કયા ગ્રાઉન્ડ્સ પર? ઓનલી પ્લેસ ઓફ બર્થ, કાસ્ટ, જેન્ડર. પ્લેસ ઓફ બર્થ, કાસ્ટ, જેન્ડર, રેસ. ઓકે, તો હવે એક દિવસ થયું એવું મારી સાથે કે હું એક હોટેલમાં ગયો, રાઈટ? તો ત્યાં પાર્ટી હતી, તો એ પાર્ટીની અંદર છે ને ખાલી વિમન્સને જ એન્ટ્રી હતી. મને કે તમે અંદર નહીં આવો, તો આ તો જેન્ડરના બેઝિસ પર મારી જોડે ડિસ્ક્રિમિનેશન ના થઈ ગયું? સર પણ મેઇન વસ્તુ એ છે કે પાર્ટી હતી, પણ પાર્ટીનું ઓર્ગેનાઇઝર કોણ હતું? જો ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન હોય અને કોઈ પર્ટિક્યુલર એજન્ડા સાથે કર્યું હોય તો એ ડિસ્ક્રિમિનેશન ના કહેવાય, અને જો કોઈ પ્રાઇવેટ એન્ટિટી હોય તો મતલબ એ સરકાર દ્વારા થતા ડિસ્ક્રિમિનેશનની વાત કરે છે. કોઈ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂશનના પોતાના નિયમો હોય કે એમાં મતલબ કોઈની કીટી પાર્ટી હોય તો એમાં ઓબ્વિયસ વસ્તુ છે કે મેન્સને નોટ અલાઉડ નથી. એટલે ડિસ્ક્રિમિનેશન ફોર ધી, એટલે ગવર્મેન્ટને ડિસ્ક્રિમિનેશન કરતા રોકે છે, સ્ટેટને રોકે છે? સ્ટેટને ડિસ્ક્રિમિનેટ કરતા રોકે છે. અચ્છા, સ્ટેટને રોકે છે. તો સ્ટેટને કઈ રીતે ડિફાઈન કરશો તમે? સ્ટેટ એટલે કે કોઈ પણ પ્રકારની મતલબ ગવર્મેન્ટ એન્ટિટી કે જે વી ધ પીપલ આપણે ચૂંટીને, હાલા સોરી સર, એકચ્યુઅલી સ્ટેટ અને કન્ફ્યુઝ થઈ ગયું. તો સિમ્પલ, રિલેક્સ, બી રિલેક્સ. સ્ટેટને કઈ રીતે ડિફાઈન કરશો તમે? સ્ટેટ એટલે કોઈ પણ એવો લેન્ડ એરિયા કે જ્યાં કોઈ ત્યાંના રહેનારા લોકો દ્વારા પોતે પોતાના માટે સરકાર બનાવીને એનો વહીવટ ચાલતો હોય. તો તમે જો એ રીતે સ્ટેટને ડિફાઈન કરતા હો તો આ એ જ જ્યોગ્રાફિકલ એરિયાની અંદર રહેતા લોકોએ મને અંદર જતો ના રોક્યો? હા, એ જ્યોગ્રાફિકલ. હા, પણ પહેલું હું રિલેક્સ થઈ જાઓ, પાણી પી લો, તમે વિચાર કરી લો. સ્ટેટ રાજ્યની વાત કરું છું. તમે કીધું, હું એગ્રી છું કે રાજ્ય જો મારી સાથે ડિસ્ક્રિમિનેશન કરે છે તો એ જ છે, બરાબર છે? હું એગ્રી એ વાતને. તો હવે હું તમને પૂછું છું કે સ્ટેટ શું છે, રાજ્ય શું છે? રાજ્ય આપણા દ્વારા લોકોનો સમૂહ છે, પણ મતલબ એ સર પ્રાઇવેટ અને કન્ફ્યુઝ થઈ. નો ઇશ્યુ, રાઈટ? કઈ વાત નહીં સર. કયા સિદ્ધાંત પર કામ કરે? સિગ્નલ્સ, ઇલેક્ટ્રિક સિગ્નલ ટ્રાન્સમિટ, મતલબ એની અંદર લાઇટ સિગ્નલ ટ્રાન્સમિટ. તો લાઇટ સિગ્નલ માટે શું એમાં પ્રોસેસ થશે જેનાથી ટ્રાન્સમિટ થશે? સર ના, એની અંદર મટીરિયલ્સ જેવા રિફ્લેક્ટ થઈને જાય છે, મતલબ વેવ્સ ફોર્મમાં જાય છે. ઓકે, રિફ્લેક્શન થાય, મતલબ એની અંદરનું જેનું ઓપ્ટિકલ ફાઈબરનું સ્ટ્રક્ચર હોય છે, એક્ચ્યુઅલી મટીરિયલનું નામ તો મને નથી ખબર, બટ પણ એના પ્રમાણે અંદર ભટકાઈને જાય છે ને, છેલ્લે બહાર આપણે એને બહાર કાઢીને પછી એમાં એક કન્વર્ટર આવે જેનાથી ફરીથી આપણે એને ઇલેક્ટ્રિક સિગ્નલમાં કન્વર્ટ કરી શકીએ. તો આ રિફ્લેક્શન છે, રિફ્લેક્શન થઈ જાય છે. ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન સાંભળ્યું છે? હા, ટોટલ ઇન્ફ્રારેડ રિફ્લેક્શન. શું છે જે આપણે ઓપ્ટિકલ ફાઈબરની વાત કરીએ ને, મતલબ એમાં એ ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન જ થાય છે. હા, એટલે મને એકચ્યુઅલી વર્ડ નહોતો યાદ આવતો. થોડું સમજાવી શકો શું થાય છે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન? સર રિફ્લેક્શન એટલે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન ડિટેલ તો નહીં. ઓકે, રિફ્લેક્શન અને રિફ્રેક્શન
આ બંને વચ્ચે ડિફરન્શિએટ કરી શકો? રિફ્લેક્શન એટલે રિફ્લેક્ટ થવું, પરિવર્તન, પરાવર્તન, અને પેલું વક્રીભવન થોડુંક લંબ તરફ વાંકું વળે, મતલબ જ્યારે આપણે કોઈ પ્રિઝમમાં કે કાચના સ્લેબમાંથી લાઇટના રેઝને પસાર કરીએ, હા કોઈ પણ જેમ કે મેઘધનુષ થાય છે, બુંદમાંથી પસાર કરીએ ત્યારે થોડુંક અંદરથી લંબ તરફ ડાયવર્ટ થાય, એમાં તો રિફ્લેક્શન થાય, રિફ્લેક્શન બધ ત્રણેય વસ્તુ થાય છે એમાં, રિફ્લેક્શન, રિફ્લેક્શન અને વક્રીભવન થાય, હા ઘટ માધ્યમથી પાતળો અથવા પાતળાથી ઘટમાં જ્યારે જશે ત્યારે આઈધર લંબ તરફ વળશે અથવા લંબથી દૂર જશે, એટલે કે આમાં પેન્સિલનો ટુકડો મૂકે તો આપણને થોડું બ્રેક થઈ ગયું દેખાશે, હા કમ્યુનિકેશન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે મેસેજનું મોકલવું, એ કોઈ ચેનલ દ્વારા, હા ઓકે, આ સીધું સરળ કમ્યુનિકેશન, ઓકે. તો એનાલોગ ડિજિટલ કમ્યુનિકેશનની સરે વાત કરીએ, ડિજિટલ કમ્યુનિકેશન જ્યારે કરીએ ત્યારે ઓબ્વિયસ છે 01માં વાતચીત થશે, બાઇનરીમાં વાતચીત થશે, એના માટે અલગ અલગ લોજિક હતા, ગેટ જેને આપણે કહીએ, કયા કયા ગેટ હતા? હા એમાં સર નોર 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 હતો, પછી એન્ડ એન્ડ લોજિક હતું, એન્ડી, હા જેમાં વન વન તો મલ્ટીપ્લિકેશન, હા નામ બોલું ખાલી, નોર નોર એન્ડ નોટ, પછી એક્સોર, સર આટલા યાદ આવે છે, આટલા યાદ આવે છે, હું થોડી હેલ્પ કરતો, એન્ડ છે, ઓર છે, પછી એક ઇન્વર્ટર આવે, નોટ નોટ, બરાબર, આને તેની સાથે એડ કરો એટલે નેન્ડ બને, નોર બને, હા નેન્ડ બને, નોર બને, હા એન્ડ જેમ ઇનપુટમાં નોટ મતલબ નોટ ગેટ એડ કરીએ તો નેન્ડ નેન્ડ એવી રીતે બને, હા પછી એક્સક્લુઝિવ ગેટ આવતો, એક્સ એક્સઓર, હા એક્સઓર, નોર પણ આવે, એક્સ નોર, પછી નેન્ડ આવે, એક્સ નેન્ડ આવે, હા સર, આમાંથી આટલા ગેટ આપણે જે બોલ્યા એમાંથી કોઈ પણ એક કે બે ગેટનો તમે સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરી શકો? હા હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટર અને ઓટીમાં જરૂર પડે ત્યારે ઓટી ટેકનિશિયન. ઇલેક્ટ્રોનિક્સ અને પાવર ઇલેક્ટ્રોનિક્સ આના વચ્ચે શું ડિફરન્સ છે? ઇલેક્ટ્રોનિક્સ અને પાવર ઇલેક્ટ્રોનિક્સ, પાવર ઇલેક્ટ્રોનિક્સ મતલબ જે મોસ્ટલી ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં 48 વોલ્ટથી -48 મતલબ નાના નાના પાવર ઇલેક્ટ્રોનિક્સમાં આઈ થિંક બહુ ખ્યાલ નથી, પણ હું હા ગેસ કરું છું કે મોટા ઇન્સ્ટ્રુમેન્ટમાં તમારે પર્ટિક્યુલર તમારી જે મશીનરીઝ હશે એમાં પાવર ઇલેક્ટ્રોનિક્સનો સમાવેશ થાય છે? ના સર, એમાં તો જનરલી નોર્મલ મશીન્સ જ છે બધા, કે જેમ કે સીઆમ છે, પછી કોટરી મશીન્સ છે, એનેસ્થેસિયા ટ્રોલી છે, પછી મોનિટર્સ છે, અને પછી શું કહેવાય, હા કેમેરા સિસ્ટમ છે કે જે લેપ્રોસ્કોપિક સર્જન, લેપ્રોસ્કોપીમાં પોતે સર્જન યુઝ કરતા હોય છે. સર આપણે હમણાં AMFM વિશે પૂછ્યું, આ રીતે ત્રીજા પ્રકારનો મોડ્યુલેશન છે, AMFM એન્ડ ફ્રિકવન્સી મોડ્યુલેશન, એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન એન્ડ ત્રીજું બી છે, સર રિકોલ નથી થતું, ફેઝ મોડ્યુલેશન, ફેઝ મોડ્યુલેશન, PM કંટ્રોલર 8085, હા એક વોટિંગ મશીન બનાવ્યું હતું મેં ફિફ્થ ફિફ્થમાં, કીપેડ ઇન્ટિગ્રેટ કર્યું હતું, નહીં જનરલ પુશ બટનથી 4-5 બટન, એક ઓકે બટન હતું, જેમ કે 4 બટનમાં ઇનપુટ જાય અને એક ઓકે બટન કરે એટલે વોટ કાઉન્ટ થઈ જાય પછી, હા એવી રીતે. પ્રોગ્રામિંગ કરવા માટે કયો સોફ્ટવેર યુઝ કરતા? સર એકચ્યુઅલી નામ તો યાદ નથી, એકચ્યુઅલી બહુ ટાઈમ, મેટલેબ યાદ છે જેમાં સર,
મોસ્ટલી ડાયાગ્રામ ડ્રો કરવા પીસીબી ડિઝાઇનિંગ માટે ને એના માટે યુઝ કરતા. હા, સર્કિટ ડાયાગ્રામ બનાવવા માટે. સર્કિટ ડાયાગ્રામ નથી. ઓકે, ડન. ચાલો, વન લાસ્ટ ક્વેશ્ચન. તમે હમણાં સરે જ્યારે સાહિત્યની વાત કરી અને મેઘાણી સાહેબની તમે વાત કરી, હમણાં છેલ્લા એક વીકની અંદર મેઘાણી સાહેબની રિલેટેડ કોઈ વસ્તુ ન્યૂઝમાં હોય? હા, 28 ઓગસ્ટ હમણાં મેઘાણી સાહેબનો જન્મદિવસ હતો. ઓકે, 28 ઓગસ્ટ એટલે આજકાલી? હા, 29, ગઈકાલે. ઓકે, તો એમની એક વાર્તા હતી બોડો કરીને. બોડો બોડો, હા. ખાલી આમ 5 થી 7 વાક્યમાં કે એક્ઝેક્ટ એમાં શું હતું? એક્ઝેક્ટ એમાં એવું હતું કે આઈ થિંક ભાવનગર સાઈડની વાત છે કે જ્યાંના રાત દરબાર હતા, જે પોતે ખેતરમાં જતા હતા, મતલબ ત્યાં નીકળ્યા હતા, અને ખેડૂત પાસે ખાવા માટે બોળો માગે છે, એટલે ખેડૂત એમને લૂંટની થૂલીમાંથી પાણીમાં પડીને બોળો, બસ એ યાદ છે. ઓકે, અને પછી એમને ખવડાવી દે છે, પછી જે ખેડૂત છે એનું રિએક્શન શું હોય છે? ખેડૂતનું રિએક્શન હોય છે કે મતલબ એ શું કહે, એને ખબર નથી હોતી કે ત્યાંના રાજા છે, એટલે પછી જ્યારે પાછળથી એમને બોલાવે છે અને સન્માન કરે છે, ત્યારે એમના દરબારમાં બોલાવે છે અને એમનું સન્માન કરે છે, એટલું યાદ છે મને. આમ તો બીજી બધી તો તૈયારી તમે કરી જ છે, આમ ખાલી તમારે નેચરલી એ જસ્ટિફાય તો કરવું પડશે કે આ એન્જિનિયરિંગમાંથી આમાં કેમ આવવા માગો, બરાબર. અને જ્યારે આપ બોલો સિવિલ સર્વિસ એટલે બંને કહી દો, યુપીએસસી પ્લસ જીપીએસસી, બરાબર. અને હજી થોડુંક જે કરંટ ઇવેન્ટ્સ છે અથવા તો જે ગવર્નન્સના ઇસ્યુ છે, ગવર્મેન્ટ સ્કીમ્સ છે, થોડી રિવાઇઝ કરી લો. કઈ તારીખે છે? 30 સપ્ટેમ્બર છે. બહુ ટાઈમ છે, એક મહિનો છે. હા, વ્યવસ્થિત કરો, બાકી સારું છે. એ જ બસ સાહેબ, એ કહ્યું એ જ વાત છે, બધું બરાબર. મેં તમને કોમન બધું પૂછ્યું, એ તમને આવડ્યું, કરંટ બધું સમજો, પણ ફંડામેન્ટલ જે બધી વાત કરી, મૂળભૂત અધિકાર, તમે જ્યારે વાંચ્યું છે, યુપીએસસીની તૈયારી કરી છે, તો યુ શુડ બી વેરી પ્રિસાઇઝ એન્ડ વેરી પરફેક્ટ આર્ટિકલ. એની સાથે જે મેટર તમે કહી, દાખલા 15નું તો આપણે તમને કહ્યું પણ ખરું, બરાબર, પણ એ એ જે મેઇન એની અંદર જે વસ્તુ છે એ એમાં ફોકસ થવી જોઈએ. નોર્મલ લેમેન કે કોઈ સ્ટુડન્ટને પૂછીએ અને એ બોલી જાય અને તમે બોલો છો, એમાં ફેર પડવો જોઈએ, બરાબર. એટલે થોડું આ બધું ડિટેલમાં તૈયાર કર. બસ એક વસ્તુ કહીશ, થોડીક વસ્તુઓને વ્યવસ્થિત બેઝિક્સ રિવાઇઝ કરી લો તમે, એ બહુ જરૂરી છે. એટલે એન્જિનિયરિંગ કર્યું છે એટલે ચાન્સીસ છે કે એક બે ક્વેશ્ચન તો આવવાના છે, રાઈટ. હવે જ્યારે આવવાના હોય તો તમને બેઝિક વસ્તુઓ ખબર હોવી જોઈએ, બહુ એવું બી નથી કે આખું એન્જિનિયરિંગ પાછું કરવાનું છે. બેઝિક્સ કોન્સેપ્ટ કરી લો. અગેન સાહેબની વાત જે પ્રમાણે છે એ પ્રમાણે એકદમ તમને જીએસના પણ જે બેઝિક ટર્મિનોલોજી છે ને એમની ક્લિયરિટી હોવી જોઈએ, રાઈટ. કે ભાઈ આર્ટિકલ 15 છે એમાં સ્ટેટ લખેલું છે, તો એ સ્ટેટ કયું સ્ટેટ છે, રાઈટ. કેમ કે શરૂઆત જ આપણે સ્ટેટના ડેફિનેશનથી કરીએ. હું બોલતો હતો કારણ કે પહેલાં 12ની અંદર ડેફિનેશન આવે. યસ, તો પછી એ ડેફિનેશનને થોડુંક એમ કહેવાય ને બેઝિક તમારા પ્રિસાઇઝલી ક્લિયરિટી સાથે આવવા જોઈએ, કે જે કીવર્ડ્સ હોય ને એ થ્રો થવા જોઈએ, હે ને, તો જેનાથી પેનલ એને સમજી શકે, રાઈટ. બાકી તો ઓવરઓલ તમારું અપિયરન્સ સારું છે, બોડી લેંગ્વેજ સારી છે, કોન્ફિડન્ટ બી લાગો છો, એટલા કોન્ફિડન્ટ છો કે ખોટું બી બોલતા હોતો એકદમ પ્યોર. હા, હું એ તો કહું છું, એકદમ પ્યોર એન્જિનિયરિંગ વાળી ક્વોલિટી છે. ખોટું બી બોલતા ને તો આંખમાં જોઈને કે હા ભાઈ, એટલે તમે ખોટું બોલો છો તો એક્સેપ્ટ કરી લો કે નહીં સર, નોટ બીંગ એબલ ટુ રિકોલ કે વોટ એવર. સર, મને બી ખ્યાલ નતો કે હું ખોટું, કારણ કે મેં એક જગ્યાએ માઇનોર એવું ક્યાંક ખબર નહીં ક્યાંક વાંચ્યું કે એફએમ ઓડિયો સિગ્નલ માટે ને એએમ વિડીયો સિગ્નલ માટે, એટલે જસ્ટ મેં એને લિંક કરીને તમે પૂછો એટલે મેં આ પાડી. રૂટીન વ્યક્તિ ત્યાં બેઠો હોત ને તો હજી એક્સેપ્ટેબલ હોત. હા, કમ્યુનિકેશન એન્જિનિયર તરીકે છે ને એ વસ્તુ એક્સેપ્ટેબલ નથી. હા, એ વાત. અને મેઘધનુષ્ય રચવા પાછળનું બેઝિક રીઝન ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. અચ્છા, પાણીની જે બૂંદ આવે ને, હા, બૂંદમાં જ આખે કોઈ રિફ્લેક્ટ થઈને રિટર્ન થાય ને, એટલા માટે મેઘધનુષ્ય. બરાબર, એટલે રિફ્લેક્શન થશે, રિફ્લેક્શન થશે, બધું સાચું, પણ ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. ચલો, ઓલ ધ બેસ્ટ હો દોસ્ત. પોસિબલ હોય ને.